નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો કતાર ગામમાં આદેર કાંચી કુંભારમાંથી ભૂતને કાઢવા માટે તેની પૂજા કરીને તેમના છાતી પર પરિવારના 6 સદસ્યો દ્વારા 5 કલાક સુધી કૂદકા મારીને હત્યા કરવાના પ્રકરણમાં ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આખી ઘટનાના મૂળ મરનારની પુત્ર વધુ નિશિતાની ગુંડની ભૂમિકા સામે આવી છે. તે બીજી જ્ઞાતિ ન હોવાથી કાંચીને પસંદ ન હતી અને તેણે પરિવારને ગેરમાર્ગે દોરીને ગુનો પ્રેરવાનું સામે આવ્યું છે. ત્યારે પુત્રવધુને નિશિતાને ડર હતો કે સસરાના વિરોધને કારણે પતિ તેને છોડી દેશે. કાનજી કુંભારના મોટા દીકરા પ્રકાશના એકાદ વર્ષ પહેલા નિશિતા સાથે લગ્ન થયા છે. તે સમયે એવી વાત હતી કે નિશિતા તેમની જ્ઞાતિની છે, પરંતુ પછીથી ખબર પડી કે નિશિતા અન્ય જ્ઞાતિની છે, એટલે કાનજી કુંભારે વાંધો લીધો હતો. કાનજીને આ વાત પસંદ ન હોવાથી તેણે પ્રકાશને નિશિતા સાથે અલગ રહેવા કહ્યું હતું. નિશિતાને ભય હતો કે પિતાના દબાણમાં પ્રકાશ તેને છોડી દેશે, તો કાનજી પોતે ભૂત પ્રેત દૂર કરવાની વિધિ કરાવતા હતા. આ દરમિયાન કાનજી બીમાર પડતા નિશિતાએ કહ્યું કે બાપુજીમાં ભૂત પ્રવેશી ગયું છે. એક મહિલાના શરીરમાંથી ભૂતનું વળગણ દૂર કર્યું હતું. તે ભૂત હવે બાપુજીમાં ઘૂસી ગયું છે, તેને કાઢવું પડશે. બાપુજી જેવી રીતે ભૂત કાઢે છે તેવી રીતે આપણે પણ કાઢીએ. તે ઘણી વખત કાનજીભાઈને સાસુ પતિ સામે મારતી હતી અને કહેતી હતી કે તે ભૂતને મારે છે, એટલે પરિવારજનો પણ કંઈ વાંધો નહીં લેતા. ત્યારે કાનજીના નિશિતા સાથેના પ્રકાશના લગ્નનો વિરોધ કરતા હતા. આખરે નિશિતાએ 10મી તારીખે પરિવારના સભ્યો સાથે વાત કરીને મેલી વિદ્યા કરીને ભૂત કાઢવાનું નક્કી કર્યું. રાત્રે 12 વાગે કાનજીની પૂજા કરી નિશિતાએ સિંદૂર મિક્સ કરેલું પાણી પીવડાયા બાદ તમામ વારા ફરતી સતત 5 કલાક સુધી કાનજીની છાતી પર કૂદકા મારીને હત્યા કરી નાખી. કાનજીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ નિશિતાએ કહ્યું કે તેમના પર બેસી રહેવાથી ફરીથી જીવતા થઈ જશે. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો કાનજીની લાશ પર સતત 12 કલાક સુધી બેસી રહ્યા. આ દરમિયાન તેઓએ પાણી પણ ન પીધું. 11મી તારીખે સાંજે 5 વાગ્યાની આસપાસ નિશિતાએ સૌને એવું કહ્યું કે હવે જો કાનજી નહીં જાગ્યા તો તેમાંથી ભૂત નીકળીને આપના શરીરમાં ઘૂસી જશે. ત્યારબાદ તેઓ તમામ ઘરને તાળું મારીને ભાગી ગયા. પોલીસે તમામ આરોપી પત્ની હંસા, પુત્ર પ્રકાશ, દિનેશ અને દીકરી હેતલ તથા પુત્રવધુ નિશિતા અને સૌથી નાનો 17 વર્ષના દીકરાની ધરપકડ કરી છે. કાનજી કુંભારની માતા સીતાબેન પણ પરિવાર સાથે રહેતી હતી. તેની આંખ સામે જ 3 પૌત્ર, 1 પૌત્રી, પુત્રવધુ અને પૌત્રવધુને કાનજીએ રીબાવીને પતાવી દીધો. તેને મારતા હતા ત્યારે સીતાબેન કરકરતા હતા કે તેના દીકરાને નહીં મારો, પરંતુ નિર્દયોને દયા ન આવી. હાલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. ચેન્નઈમાં હવાના વિભાગ જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ગાજન આજે સવારે તમિલનાડુના સમુદ્ર કિનારે ટકરાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ગાજા આજે સવારે તમિલનાડુના સમુદ્ર કિનારે ટકરાયો છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વહેલી સવાર સુધી બંગાળની ખાડી પર તોફાન ગાજા ચેન્નઈથી લગભગ 380 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ અને નાગાપટ્ટિનમથી 400 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત હતું. આજે આ વિનાશક તોફાન કુલ્લુર અને પંબાની વચ્ચે ત્રાટકી શકે છે. ચેન્નઈ સહિત ઘણા શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગાજા તોફાન આજે કુલ્લુર અને પંબાનને પાર કરી સીધું તમિલનાડુના કિનારે ટકરાયું હતું. તંજોર, તિરુવરૂર, પુડુકોટોઈ, નાગાપટ્ટિનમ, કુલ્લુર અને રામનાથપુરમના જિલ્લા કલેક્ટરોએ આ તમામ શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. તોફાનને ધ્યાનમાં રાખીને પોંડિચેરી અને કરાઈકલ વિસ્તારમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગાજાના કારણે ભારતીય સેના અને નૌસેનાને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. નૌસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ નૌસેના કમાને આવશ્યક માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ઉચ્ચ સ્તરીય તૈયારીઓ કરી લીધી છે. 2 ભારતીય નૌસૈનિક જહાજ રણવીર અને ખંજર સહાયતા અને સંકટ રાહત માટે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જહાજમાં રેસ્ક્યુ ટીમ, ડોક્ટર, હવાવાળી રબરની નાવ, હેલિકોપ્ટર અને રાહત સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાન ગાજાની તીવ્રતા આજે સાંજે કે રાત્રે ખૂબ વધવાની સંભાવના હોવાથી તમામ જિલ્લાના અધિકારીઓને અલર્ટ રહેવા માટે જણાવ્યું છે અને સરકારી અધિકારીઓની રજાઓને રદ કરી દેવામાં આવી છે. તમિલનાડુ સરકાર પહેલાથી જ 30,500 રાહત બચાવ કાર્યકર્તાઓને તહેનાત કરવાની જાહેરાત કરી ચૂકી છે. કેન્દ્રીય જળ આયોગ દ્વારા રાજ્યના તમામ બંધ ઉપર સતત ચાંપની નજર રાખવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. તમિલનાડુના મહેસૂલ પ્રધાન આરબી ઉદયકુમારે જણાવ્યું હતું કે રાજ્યના તમામ બંધ, તળાવ અને નદીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીઓમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચે તે પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. રાજ્ય સરકારે ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરીને
તેમની ઈંધણનો પર્યાપ્ત જથ્થો સ્ટોકમાં રાખવા જણાવ્યું છે. તમામ લોકોને પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે. પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામીએ કરાઈકલ જિલ્લાના તિરુનલ્લારમાં વિભિન્ન વિભાગોમાં અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા પ્રશાસનને રાહત સામગ્રીઓનો સ્ટોક કરી રાખવા અને લોકોને પૂરી મદદ કરવાના આદેશ કર્યા છે. નાગાપટ્ટિનમમાં જિલ્લા અધિકારી શ્રી સુરેશ કુમારે જણાવ્યું કે તંત્ર કોઈ પણ આકસ્મિક સ્થિતિ સામે રડવા માટે તૈયાર છે. અમે અમારા તરફથી તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને રાખવા માટે 22 શિબિર તૈયાર કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા હેડક્વાર્ટર્સમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે 24 કલાક કાર્યરત રહેશે અને લોકોના સીધા સંપર્કમાં રહીને તેમને જરૂરી સહાયતા પહોંચાડશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરતમાં બેઠકોએ માઇક્રોફાઇન્સના નામે ઓફિસ ખોલીને 51 જણા સાથે 15 લાખની છેતરપિંડી કરી હતી, ત્યારે મહિને 1100 રૂપિયા ભરો અને 54000 રૂપિયા મેળવવાની સ્કીમ લલચાવતા કાંતિ અને ભરતના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં કતારગામ લલિતા ચોકડી ખાતે આવેલા એક કોમ્પ્લેક્સમાં કેનાલ પટેલ એન્ડ એસોસિએટ તથા કેનાલ માઇક્રો ફાઇનાન્સ નામે ઓફિસ શરૂ કરીને બેઠકોએ લોકોને ઇનામ ડ્રોની લાલચ આપીને દર મહિને 1100 રૂપિયા ભરાવી 40 મહિના પછી એકય રૂપિયા ન આપીને દુકાન બંધ કરીને નાસી ગયા હતા. કુલ 51 જણા પાસેથી 15.49 લાખ રૂપિયા લઈને ઠગો ફરાર થઈ ગયા હતા. આ ચીટિંગનો ભોગ બનેલી સંખ્યા વધી શકે છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે જનસભા કોમ્પ્લેક્સમાં કેનાલ પટેલ એન્ડ એસોસિએટ તથા કેનાલ પટેલ માઇક્રો ફાઇનાન્સ નામે આરોપી કાંતિલાલ રણછોડ તારા ભરત જરીવાલા ઓફિસ શરૂ કરી હતી. આ બંને ઠગોએ લોકોને લાલચ આપતા હતા કે દર મહિને 1100 રૂપિયા ભરવાના, દર મહિને ઇનામી ડ્રો થશે, જેનો નંબર લાગશે તેને 54000 રૂપિયા ચૂકવાશે. જો ઇનામ નહીં લાગે તો લોકોને ભરેલા 44000 રૂપિયા સામે વ્યાજ સહિત 55000 રૂપિયા અપાશે. આવી લાલચ આપી તેઓએ કતારગામ ઉપરાંત અમરેલી અને વરાછામાં પણ ઓફિસ શરૂ કરી હતી. તેમાં ઘણા લોકોએ રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી નિલેશ ભીખાલાલ શેઠ 13.49 લાખ રૂપિયા આપી ઠગોની ઓફિસમાં જમા કરાવ્યા હતા. નિલેશ શેઠ રૂપિયા લેવા માટે કાંતિલાલની ઓફિસે ગયા હતા, ત્યારે કાંતિલાલે જણાવ્યું હતું કે મારી જમીન વેચાતી નથી, વેચાઈ જશે એટલે તમામ રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ આપી વાયદો કર્યો હતો. બાદ રૂપિયા માટે ફોન કરતા કાંતિલાલ ફોન ઉપાડ્યો ન હતો. 15 એપ્રિલ 2018ના દિવસે કતારગામવાળી ઓફિસ જતા ત્યાં ટાળું હતું. કાંતિલાલની બીજી ઓફિસ સિલિકોન સોપર સાઉથ ઝોન પાસે હોવાથી ત્યાં જઈને તપાસ કરતા ત્યાં પાર્ટનર ભરત જરીવાલ મળી આવ્યો હતો. તેને પણ ખોટા વાયદા કર્યા હતા. ત્રસ્ત થઈને નિલેશ શેઠે કાંતિલાલ અને ભરત વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવી હતી અને લોકો ભોગ બનેલા હોઈ શકે છે. કતારગામમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં માઇક્રો ફાઇનાન્સ કંપની છે કે જે લોકોએ 40 મહિનાની સ્કીમ બહાર કાઢી, જેમાં 1100 રૂપિયાનો હપ્તો ભરવાનો અને એ દરમિયાન જો ઇનામ લાગે તો તે આગળનો હપ્તો નહીં ભરવાનો, એ રીતની સ્કીમ હતી. જેમાં ભોગ બનાર છે, જેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, એમને એમનું કોઈ ઇનામ નથી મળ્યું કે તેમના પૈસા પણ નથી મળ્યા, જે બાબતની ફરિયાદ દાખલ થયેલી છે. આગળની તપાસ PSI ચાવડા કતારગામ પોલીસ સ્ટેશનના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપવા અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર માટે 25 એકર જમીનનો કબજો અરવલ્લી જિલ્લાના SPને સુપ્રિત કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપવા અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર માટે 25 એકર જમીનનો કબજો અરવલ્લી જિલ્લા SPને સુપરત કરાયો. આ જમીનમાં મોડાસાને વિકાસને વેગ મળશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને વહીવટી સરળતા માટે આ જમીનમાં પોલીસ હેડક્વાર્ટર્સ બનાવાશે, જેને કારણે અરવલ્લી જિલ્લાની પ્રજાને સરળતા રહેશે. અરવલ્લી જિલ્લાના પોલીસ મુખ્ય મથક માટે આજ 25 એકર જેટલી જગ્યા કલેક્ટર શ્રી દ્વારા ફાળવવામાં આવે છે. આ અમારી લાંબા સમયથી માંગણી હતી કે એક સારી જગ્યા પોલીસ હેડક્વાર્ટર માટે ફાળવવી જોઈએ, જે શહેર વિસ્તારથી નજીક હશે અને જેનાથી વહીવટીમાં અને શહેર વિસ્તારથી કનેક્ટિવિટીમાં સરળતા રહેશે. તો કલેક્ટર સાહેબે અને સરકારશ્રીએ જે અમને સાથ આપ્યું છે અને જેટલા વહેલા ટૂંકા ગાળામાં આ જમીનની ફાળવણી કરવામાં આવી છે, એ માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અરવલ્લીની જનતા તરફથી આભારી છીએ. અને કલેક્ટર સરના કન્ટિન્યુઅસ ફોલોઅપ વગર આ જમીન અમને એટલા ઓછા સમયમાં મળવાની શક્યતા બહુ જ ઓછી હતી, એટલે અમે કલેક્ટરશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. અને અહીંયા હવે એક
એકદમ આધુનિક હેડક્વાર્ટર બનાવવાની પ્રોસિજર એકદમ ટૂંકા સમયમાં ચાલુ થઈ જશે. થેન્ક યુ. 2013માં અરવલ્લી જિલ્લો જુદું કરીને એનો વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારનો પ્રયત્નમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને રેવન્યુ મંત્રીશ્રીના નેજા હેઠળ પોલીસ હેડક્વાર્ટર માટે વિકસતું મોડાસા શહેરનું વિસ્તારમાં જે ન્યૂ મોડાસા તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર માટે 25 એકર જમીન આજે કબજો સોંપણી કરવામાં આવે છે. પોલીસ વિભાગ મારફત એનું કન્સ્ટ્રક્શનનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ વિસ્તાર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે અને અરવલ્લી જિલ્લા માટે પોલીસ હેડક્વાર્ટરની મુખ્ય મથક અહીંયા બનવાથી લોકોને લાભ રહેશે, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિમાં પણ સરળતા રહેશે અને વહીવટી સરળતા પણ રહેશે અને આના માટે રેવન્યુ વિભાગ તરફથી ખૂબ સહકાર મળ્યું છે અને ઝડપથી આ કામ આપણે પૂર્ણ કરી શક્યા અને હવે પછીનું જે કામગીરી છે પોલીસ વિભાગ મારફત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ અરવલ્લી. કાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજ તારીખ 14/11/18 બુધવારે રોજ બપોરે 4 થી સાંજે 7:30 સુધી સમગ્ર ગુજરાતની જેમ ઉપલેટા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પોતાના ધંધા રોજગારી બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ અન્ય સમાજના આગેવાનો તથા લોકોની હાજરી પણ ઉડીને ધ્યાને વળગી એવી હતી. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે નવ ચીલો ચાલતા હોય એમ જલારામ મંદિરે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત કેક કાપીને ઉજવણી કરાઈ, તેમજ બપોરે 4 વાગે જૂના પોરબંદર બાયપાસ રોડ પર આવેલા જલારામ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા 7:30 કલાકે લોહાણા વાડી ખાતે પહોંચી હતી. લોહાણા સમાજની મહિલાઓ દ્વારા રાસ લેવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા નાચ ગાન પણ કરવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા ફટાકડા ફોડી આ શોભાયાત્રાનો ઉત્સાહમાં વધારો કરાયો. લોહાણા સમાજના પ્રમુખ જનકભાઈ ગણયાત્રાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણાંતભાઈ ચોટા, કૃષ્ણકાંત ચોટાઈલ, નીલુભાઈ ગોંધિયાની આગેવાનીમાં રઘુવંશી સ્પેશિયલ ગ્રુપ તેમજ લોહાણા સમાજના યુવાનો દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાનું સૂત્ર જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને સાર્થક કરતા હોય. શોભાયાત્રાના સમાપન બાદ લોહાણા સમાજની વાડી સંતીવાની ડેરી ખાતે સમર પ્રસાદ રાખવામાં આવ્યો હતો. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું સુખમય શાંતિમય સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને NS ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી
આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTUB ન્યૂજ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं. आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, यह हमारी शुभकामना है. भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है. एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े. जय सिया राम, जय सिया राम. જમનાનગરના BRTS કોરિડોરમાં ઘૂસેલા GST ઓફિસર ઝપટે પડ્યા છે.
બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જીએસટી ઓફિસરની કાર ભર્યો મસ્ત મોટો દંડ. સુરતમાં કાયદાનું ઉલ્લંઘન કરવું ઓફિસરને ભારે પડ્યું છે. જમનાનગર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસેલા જીએસટી ઓફિસર ઝપટે ચડ્યા છે. બીઆરટીએસ સ્ટાફે ગેટ બંધ કરીને કાર રિવર્સ લેવા ફરજ પાડી હતી, તેમજ ખટોદરા પોલીસે કાર કબજે કરી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોના પ્રતિબંધ હોવા છતાં જીએસટી વિભાગની કારનો પ્રવેશ થયો. સુરતની જ્યાં બીઆરટીએસ રૂટ પ્રવેશેલી જીએસટી વિભાગના અધિકારીની ગાડી ઓટોમેટિક એન્ટ્રી ગેટ હોવાના કારણે ફસાઈ ગઈ હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે અધિકારીઓને કંઈ નહીં તેવા આક્ષેપો સાથે લોકોએ પણ જીએસટી અધિકારીને ગાડીને રોકી પોલીસને જાણ કરી હતી. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવીને પોલીસ આવે તે પહેલા અધિકારીએ ગાડીમાંથી ઉતરીને ચાલતી પકડી હતી. તો આ સમયે ઘટના સ્થળે પહોંચેલી ખટોદરા પોલીસ ચાલક સહિત ગાડી ખટોદરા પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં પોલીસ દ્વારા બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે કાર્યવાહી કરવામાં આવી અને ગાડીના કોન્ટ્રાક્ટર સામે દંડની કાર્યવાહી કરીને 1500 રૂપિયાનો દંડ ફટકારાયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીના સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોને શ્રીલંકાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારત ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોની શૃંખલાની તપાસ કરવા માટે કહ્યું છે. હાલમાં શરૂ થયેલા મીટુ અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ઘણી ફરિયાદોની તપાસ માટે સવાલો ઉઠી રહ્યા છે. યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ પીડિત મહિલાઓને કામ આપવામાં આવ્યું નથી. AICACUની મેનકા ગાંધીને ચિઠ્ઠી બાદ કેન્દ્રીય મંત્રીએ તપાસ માટે કહ્યું છે. ઓલ ઇન્ડિયા રેડિયો કેઝ્યુઅલ અનાઉન્સર એન્ડ કોમ્પેર્સ યુનિયનના મેનકા ગાંધીને ચિઠ્ઠી લખ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને ઓલ ઇન્ડિયા રેડિયોમાં આવેલી યૌન શોષણની ફરિયાદ યોગ્ય રીતે તપાસ કરવા માટે કહ્યું છે. AICACUના પોતાના પત્રમાં ગાંધીએ લખ્યું છે કે રેડિયોમાં કેઝ્યુઅલ અનાઉન્સર, કોમ્પેયર્સ અને રેડિયો જોકી અધિકારીઓ સામે અવાજ નથી ઉઠાવી શકતી, કારણ કે તેમને નોકરી ગુમાવવાનો ડર છે. જે મહિલા કેઝ્યુઅલ કર્મચારીઓને યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમના હકમાં સાક્ષી બનનાર કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. AICACUના જણાવ્યું કે જ્યારથી મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી છે ત્યારથી તેમને કોઈ અસાઇનમેન્ટ આપવામાં આવ્યું નથી. પીડિત મહિલાઓ કેઝ્યુઅલ કર્મચારી છે, જ્યારે બધા આરોપીઓ સ્થાયી કર્મચારી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપલેટા શહેરમાં જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટાના લોહાણા સમાજ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજ રોજ તારીખ 14/11/18 બુધવારે રોજ બપોરે 4 થી સાંજે 7:30 સુધી સમગ્ર ગુજરાતની જેમ ઉપલેટા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પોતાના ધંધા રોજગારી બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ અન્ય સમાજના આગેવાનો તથા લોકોની હાજરી પણ ઉડીને ધ્યાને વળગે એવી હતી. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે નવી ચાલતું નવ ચીલો ચાતાતા હોય એમ જલારામ મંદિરે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત કેક કાપીને ઉજવણી કરાઈ, તેમજ બપોરે 4 વાગે જૂના પોરબંદર બાયપાસ રોડ પર આવેલા જલારામ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા 7:30 કલાકે લોહાણા વાડી ખાતે પહોંચી હતી. લોહાણા સમાજની મહિલાઓ દ્વારા રાસ લેવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા નાચ ગાન પણ કરવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા ફટાકડા ફોડી આ શોભાયાત્રાનો ઉત્સાહમાં વધારો કરાયો. લોહાણા સમાજના પ્રમુખ જનકભાઈ ગણયાત્રાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણાંતભાઈ ચોટાઈ, કૃષ્ણકાંત ચોટાઈલ, નીલુભાઈ ગોંધિયાની આગેવાનીમાં રઘુવંશી સ્પેશિયલ ગ્રુપ તેમજ લોહાણા સમાજના યુવાનો દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાનું સૂત્ર જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને સાર્થક કરતા હોય. શોભાયાત્રાના સમાપન બાદ લોહાણા સમાજની વાડી સંતીવાની ડેરી ખાતે સમગ્ર પ્રસાદ રાખવામાં આવ્યો હતો. અમિત પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જેતપુર શહેરની 8 ડિગ્રી સરકારી હોસ્પિટલમાં તમામ આધુનિક સાધનોથી સજ્જ હોવા છતાં 13 ડોક્ટરની જગ્યાએ માત્ર 4 ડોક્ટરો હોવાથી તેમાં ઓડીપી જોતા બંને ડોક્ટરો રજા પર રહેલા 3-3 લાખ લોકોને લાગુ પડતી સરકારી હોસ્પિટલમાં રામ વરસે મુકાઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ ટૂંક સમયમાં સરકાર દ્વારા પૂરતા ડોક્ટરોની નિમણૂક નહીં કરવામાં આવે તો જનતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શહેરની 1.25 લાખની વસ્તી, 40,000 જેટલા પરપ્રાંતીય મજૂરો અને તાલુકાની 1.25 લાખ જેટલી તેમજ આજુબાજુના તાલુકાના લોકો થઈને 3 લાખની વસ્તી છે, જેને કારણે શહેરની સરકારી હોસ્પિટલમાં
દરરોજ 1000 થી 1200 જેટલી ઓપીડી, 15 થી 20 ઇન્ડોર તેમજ 4 થી 5 તાત્કાલિક સારવાર અને એકાદ પીએમ તો હોય જ છે. ટ્રોમા સેન્ટર તેમજ તમામ આધુનિક ડોક્ટરી સાધનોથી સજ્જ કરવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે ડોક્ટરી સાધનોનો ઉપયોગ કરી શકે તેવા નિષ્ણાંત ડોક્ટરોની જેતપુર સરકારી હોસ્પિટલમાં કમી જોવા મળી રહી છે. આ સરકારી હોસ્પિટલમાં એનેસ્થેશિયા, સ્ત્રીરોગ નિષ્ણાંત રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક જનરલ સર્જન, આંખના સર્જન, પીડિયાટ્રિક્સ, નિવાસી તબીબ અધિકારી, મેડિકલ ઓફિસર 4, અધિક્ષક અને ફાર્માસિસ્ટ એમ કુલ મળીને 13 ડોક્ટરોનો જરિયાત સામે સ્ત્રીરોગ નિષ્ણાંત એનેસ્થેશિયા અને 2 મેડિકલ ઓફિસર એમ 4 જ ડોક્ટરો છે. તેમાં 3 તો એડહોક પર છે, જ્યારે જનરલ સર્જન વિભાગ અને પીડિયાટ્રિક્સ વિભાગમાં શહેરના 2 ડોક્ટરો માનદ વેતને દરરોજ 1 કલાક સેવા આપે છે. તેમાંય દિવાળીના તહેવારમાં રેગ્યુલર ઓપીડી જોતા 2 ડોક્ટરોમાંથી 1 ડોક્ટર રજા પર હોય, બીજા ડોક્ટર બાદલ વાછાણીને સતત 55 કલાક ડ્યુટી કરવા પડતા તેઓ બીમાર પડી જતા તેઓએ પોતાની સારવાર માટે રજા પર જવું પડ્યું. સરકારી હોસ્પિટલ ડોક્ટરવિહીન થઈ ગઈ, જેથી ઓપીડી જોવા માટે આજુબાજુના ગામડાઓના પીએચસી સેન્ટરમાંથી ડોક્ટરને બોલાવવા પડતા હોવાથી જે તે પીએચસી સેન્ટરમાં ડોક્ટર બોલાવવામાં આવે છે તે ડોક્ટર પાસે પણ 2 થી 3 પીએચ સેન્ટરનો ચાર્જ હોય છે. એટલે તે ડોક્ટર જેતપુર સરકારી હોસ્પિટલમાં આવતા તેમનું પીએચસી સેન્ટરને તાળા મારીને આવવું પડે છે, જેના કારણે પીએચસી સેન્ટરના ગામડાઓના દર્દીઓને પણ ભગવાન ભરોસે મૂકવા પડે છે. અને જેતપુર સરકારી હોસ્પિટલમાં બહારથી પરાણે તેઓની મરજી વિરુદ્ધ જે ડોક્ટરો અને દર્દીઓને તપાસવા માટે જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા મોકલવામાં આવે છે, તે ડોક્ટરો દર્દીઓને તપાસ્યા વગર માત્ર તમને શું થાય છે એટલું પૂછીને પ્રિસ્ક્રિપ્શન નોટ એટલે કે દવાઓ લખીને આપે છે. એ ગ્રેડ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટનાને લઈને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપર આક્ષેપ કરતા જણાવેલ કે તેઓ ઘણા સમયથી જેતપુરને રામ ભરોસે મૂકીને રાજકોટમાં રહેવા ચાલ્યા ગયા છે. તેઓ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી જેવું ભારેખમ પદ ધરાવે છે. આમ છતાં મંત્રીના જ મત વિસ્તારમાં ઘણા સમયથી ડોક્ટરોની ઘટ હોય તેઓને આ બાબતે સ્થાનિક ડોક્ટરોએ પણ ડોક્ટર બાબત અનેક રજૂઆત કરી, છતાં ડોક્ટરોની નિમણૂક અંગે કંઈ કરતા નથી. જેથી શહેર કોંગ્રેસ મંત્રીને ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ડોક્ટરોની નિમણૂક કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક નહીં કરવામાં આવે તો કોંગ્રેસ કેબિનેટ મંત્રી અને સરકાર સામે જલદ આંદોલન ચલાવશે. ની પાસે પૈસા નથી હોતા, દવાખાનામાં દવાઓ નથી હોતી, આ ખાડે ગેલી હોસ્પિટલને અમે ધા નાખી છીએ. ભારતીય જનતા પાર્ટીને જયેશ રાદડિયાને કે ધા નાખી છીએ કે આ હોસ્પિટલ સામે ક્યારેક નજર તો નાખો. અહીંયા માણસો હેરાન થાય છે, મુશ્કેલીમાં મુકાય છે. એક જ ડૉક્ટર 1200 દર્દીઓને તપાસી ન શકે. આ જેતપુર તાલુકો સિટીના અડખે પડખેને વિસ્તારની અંદર 3.25 લાખની વસ્તી ધરાવે છે, તેમાંથી 2.5 લાખ ગરીબ પ્રજા છે, જે પરપ્રાંતી મજૂરો હોય, એને રોજીરોટી માટે અહીંયા આવેલા હોય, એની પાસે દવાના પણ પૈસા ન હોય અને અહીંયા દવાઓ થાંભવામાં આવે છે. અમને ખબર પડી કે અહીંયા મુશ્કેલી છે. અમને જે દર્દીઓ આવે ચીઠી લઈને તો એ પૈસા ગોતતા હોય છે, એટલે અમને ખબર પડી કે ભાઈ અહીંયા મુશ્કેલીઓ છે. આજ અમે મુલાકાત લીધી, અમારા મિત્રો અને કોંગ્રેસના જે વર્કરો સાથે મુલાકાત લીધી, ત્યારે અમને સત્ય હકીકત જાણવા મળી કે અહીંયા એક જ ડૉક્ટર છે. અમારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કે અહીંયા તાત્કાલિક ડૉક્ટરોને નિમણૂક કરે, અહીંયા જે મશીનરી વસાવવામાં આવી હોય એના નિષ્ણાતોને નિમણૂકો કરવામાં આવે, એટલી અમારી વિનંતી છે. આ હોસ્પિટલ સામે જોઈ છેલ્લા 4-5 દિવસથી આ દર્દીઓ અમારી પાસે આવ્યા, અમારી પાસે, કાળાભાઈ પાસે, ડીકે પાસે, માધાભાઈ પાસે, અને ફરિયાદ કરતા હતા કે સરકારી દવાખાની પરિસ્થિતિ તો જરા જુઓ. પરિણામે અમે રૂબરૂ આજે સરકારી દવાખાનાની મુલાકાત લેવા માટે આવ્યા. અમે જાણવા મળેલી હકીકત મુજબ અહીંયા કુલ મળીને ટ્રોમા સેન્ટર છે, આ એ ગ્રેડની હોસ્પિટલ છે, કુલ મળીને 13 ડોક્ટરોની જરૂરિયાત રહે છે જુદા જુદા શાખામાં, ઓર્થોપેડિક, ગ્લાઇનેક, જનરલ સર્જન, આરએમઓ, આ એમઓ, આ મળીને. પરંતુ ખરી હકીકત અહીંયા માત્ર 2 જ ડોક્ટર છે, અને અત્યારે 1 ડોક્ટર રજા ઉપર હોવાથી, અને એ રજા ઉપર એટલા માટે છે કે એને 53 કલાક સુધી સતત અહીંયા સેવા આપવી પડી, સતત કામ કરવું પડ્યું. પરિણામે એ નાદુરસ્ત બન્યા અને રજા ઉપર છે. અત્યારે આ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, અગાઉ અમારા કોંગ્રેસના આગેવાનોએ જે રજૂઆત કરેલી તે મુજબ સરકાર શ્રી અને કેબિનેટ મિનિસ્ટર શ્રી અહીંયા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને સ્ટાફની નિમણૂક નહીં કરે અથવા તો યોગ્ય સમયે દવાનો જથ્થો પૂરો નહીં પાડે તો આગામી દિવસોમાં જલદથી જલદ આંદોલન કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે, અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની અને સ્થાનિક કેબિનેટ મિનિસ્ટરશ્રીની રહેશે. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો હાલના બુલેટિનમાં સમય ગયો છે બ્રેકનો, તો લઈ એક બ્રેક.
मैं जिग्नेश आर मौर्य ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशम भाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS गुजरात न्यूज चैनल ने गुजरात प्रदेश कांग्रेस समिति अने हूँ पोते हिमांशु पटेल प्रदेश प्रवक्ता आपनी आ लोक चैनल प्रजालक्षी चैनल ने हूँ समग्र गुजरात प्रदेश कांग्रेस समिति वती थी अने हूँ समग्र गुजरात नी जनता ने नूतन वर्षाना अभिनंदन अने आवनारु वर्ष खूब सारू जाए એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ પાટણ NS ગુજરાત ન્યૂઝ ના દર્શકો અને સમગ્ર ગુજરાત ને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ। હું જલપિન ભીમાણી MN વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ
સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. અમદાવાદના વસ્ત્રાપુરમાં પોતાની ઓફિસ ચલાવનાર વિનય અને ભાર્ગવી શાહ આ ઓફિસમાં એડ જોવાની સ્કીમો ચલાવીને લોકોને છેતરી રહ્યા હતા, જેની ફરિયાદ થતા બંને પતિ પત્ની ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઓફિસમાં ચાલી રહેલા અગત્યના ડોક્યુમેન્ટ્સ અને પુરાવાને હાનિ ના પહોંચે તે માટે પોલીસે આખી ઓફિસને સીલ મારી દીધું છે અને બે પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. આ પોન્ઝી સ્કીમમાં ફરારના સમાચાર લોકોને મળ્યા માટે લોકો પોલીસ દ્વારા ફરિયાદ પણ કરી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર એ કે સિંઘે એક સીટી નિમણૂક કરી હતી, ત્યારબાદ ડીજીપીએ આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી દીધી છે. યોગેશ્વરી રામાનંદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. માંગરોળમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બાપાને અન્નકૂટ ધરવામાં આવ્યા હતા, સાથે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૂનાગઢના માંગરોળમાં જલારામ જયંતિ અવસરે જલારામ મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણેશ સોસાયટી પાસે આવેલ જલારામ મંદિરમાં ભવ્ય સાંજ સળગણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. જલારામ બાપાની જય જયકારના નારાઓ લાગ્યા હતા અને જલારામ મંદિરે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના મુખ્ય માર્ગો પરથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોહણ સમાજના લોકો અને અન્ય હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા ઢળતી સાંજના સમયે માંગરોળના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ હતી, જેમાં ભક્તો ભાવિકો ડીજેના નાદ સાથે જલારામ ભક્તિમય બનીને ઝૂમી ઉઠ્યા હતા. વાજતે ગાજતે અને અવનવા ફટાકડા ફોડીને શોભાયાત્રા આગળ વધી હતી. જલારામ બાપાના મંદિરે ભવ્ય આરતી આરાધના કરવામાં આવી હતી અને ભાવિકોએ બાપાની પ્રસાદી ગ્રહણ કરી હતી અને જલારામ બાપાની જય જયકાર સાથે જલારામ જયંતીની ઉજવણી કરી હતી. આખા માંગરોળ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરે છે. લોહાણા સમાજ, રઘુવંશી સમાજ આ ભાગે બધાએ ભાગ લીધો છે. તે જલારામ બાપાની કૃપા હતી. આખા શહેરમાં ભવ્યથી ભવ્ય વૈભવ નીકળ્યો હતો, બહુ આનંદ કર્યો. હું જલારામ બાપાની જયંતિ બહુ ધામધૂમથી ઉજવી. જલારામ બાપાની કૃપા. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. હાલના બુલેટિનમાં બસ આટલું જ. માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.